ગભરાતો નથી. એ તો મને પણ ખબર છે. એ ગભરાયો નથી, ગુસ્સે થયો. કોની પર? મારી ઉપર. બીજા કોની ઉપર? તે હું શું કર્યું એ જ તો નથી સમજાતું. લોકેશ? ના, લોકેશની વાતને સિરિયસલી નથી લેતો. તારી વાત તો સાચી છે. એ મારા ઉપર જ ગુસ્સે ભરાયો છે. મને બધી સમજણ પડે છે, મને બધી ખબર છે, પણ એને કોઈ વાતનો ગુસ્સો આવ્યો હોય તો મને સીધે સીધું કહી દેવું જોઈએ ને કે તે પેલું કામ કર્યું એ મને નથી ગમ્યું. પણ ના, એવું તો કહેશે જ નહીં. મને ખબર છે એ જ બહુ હોશિયાર છે ને, એને કોઈની જરૂર જ નથી. ઉપરથી એ મને કહે છે કે તું સ્વચ્છંદી થઈ ગઈ છે, તને કોઈની જરૂર નથી. હું સ્વચ્છંદી છું કે નહીં એ નક્કી કરવા વાળો એ કોણ છે? મારું હું જોઈ લઈશ. એને શું પ્રોબ્લેમ છે, એને કઈ વાતનો ગુસ્સો આવ્યો છે એ તો સીધું સીધું કહેશે જ નહીં. મારી ભૂલ થઈ હશે ને તો માફી પણ માંગી, પણ શું માખું પડ્યું છે એ મુદ્દાની વાત તો કરશે જ નહીં. અરે મેણા માર્યા કરશે. આ કઈ નવી વાત થોડી છે. એ તો જગતના બધા પતિઓ આવા જ હોય છે, બસ ગોળ 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 વાત કર્યા કરવાની, ચોખ્ખી વાત નહીં કરે. અનુ, સ્ત્રીઓ તો ભાવુક હોય એમ વિચારીને આંખમાંથી આંસુનું એક ટીપું પણ નહીં પાડે. જો રડી પડે પછી પુરુષ કેવી રીતે કહેવાય? પણ બેટા, આપણું એવું નથી હોતું ને. આપણું શું છે, કંઈ થાય તો આપણે ગુસ્સો કરીએ, ઝઘડો કરીએ, વાદ વિવાદ કરી લઈએ, એટલે કંઈ ના થાય ને તો રડીને મન મોકળું કરી નાખીએ છીએ આપણે. પણ પુરુષ દરેક વાત પોતાના મનમાં સંઘરી રાખે છે, છુપાવીને રાખે છે, ક્યારેય કોઈની સામે પોતાનું મન ખોલીને વાત જ નથી કરતો. અને પછી ચીડચીડ કર્યા કરશે. આનો ગુસ્સો બીજાના પર, બીજાનો ગુસ્સો બીજાના પર, એકની સજા બીજાને કરે છે. કદાચ અભયનું પણ એવું જ થયું હશે બેટા. તો પણ મને બહુ ખરાબ લાગ્યું. માનું છું, પણ જવા દે ને. એના મગજમાં પણ કઈક ગળમથલ તો ચાલતી જ હશે ને. ઘર છોડ્યા પછી એ તો થવાનું જ છે ને. પણ અચાનક શું કામ આટલો ગુસ્સે થયો એ જ સમજાતું નથી. અનુ, તું તો ગુસ્સો નહીં કરે એની પર. જો એવું હોય ને બેટા તો અભયવતી, હું તારી માફી માંગુ છું. કાકી પ્લીઝ, તમે શું કામ? અનુ, ગુસ્સો નહીં કર ને એના પર બેટા. એ ઘરની બહાર એકલો છે, લોકોના ઘરે, એ પોતાના ઘરે નથી. આપણા ઘરનો કોઈ જાતનો સપોર્ટ નથી એને દીકરા. સાચું કહું, મને ગમે તેટલું લાગે ને, કેટલું પણ કરવાનું મન થાય, પણ એમની વિરુદ્ધ જઈને હું કંઈ નહીં કરી શકું. એમની સામે મારું કંઈ નથી ચાલતું. અત્યારે એને પરિવારની જરૂર લાગતી હશે ને. પોતાના લોકો જ્યારે સાથે ના હોય ને બેટા, ત્યારે માણસ ઓ એકલો પડી જાય છે. જોને, હરીફાઈ પણ નજીક આવે છે ને, કદાચ એ વાતની પણ ચિંતા હોય એને. એકલું પોતાનું દુઃખ કોને કહે? તું તો જાણે છે ને કે કઈ અને કેવી કેવી જવાબદારીઓ એકલા હાથે પૂરી કરી રહ્યો છે હમણાં. એટલે કદાચ એનો બધો ગુસ્સો તારી પર ઉતરી ગયો હશે દીકરા. પણ તું ગુસ્સો નહીં કર ને એની પર. અને અનુ, તારી પર ગુસ્સો નહીં કરે તો કોના પર કરે? પત્ની છે ને એની. પ્લીઝ બેટા, ગુસ્સો નહીં કર ને એના પર. ભાઈ, મારું કહેવાનું એટલું જ હતું કે જોઈએ એટલી ટ્રેનિંગ લે અને પોતાની તબિયતનું પણ ધ્યાન રાખે, બસ. શું કરો છો? તબિયત તો ઠીક છે ને તારી? ના, ગાંડો થઈ ગયો છો. ગોળી આપશો કે શોખ આપશો? એ ભાઈ, તું જેની પાછળ પડ્યો હતો ને ટ્રેનિંગમાં મોકલવા માટે, એને પ્રોત્સાહિત કરતો હતો બહુ. અને એ જ્યારે બીમાર હતી તોય તે એને પરાણે બીજા દિવસે ટ્રેનિંગમાં જવાનું કીધેલું કે નહીં? આવા સમયે તો તારે એને સમજવી જોઈએ ને. જીવનમાં પહેલી વારે કંઈક કરી રહી છે તો તારે એનો સાથ આપવો જોઈએ ને, એને સમજવી જોઈએ. અરે, એ ફિટ થઈ રહી છે, આજકાલ તો એ ખુશ રહે છે. તમને પણ લાગ્યું ને એવું? શું નહીં, તમને પણ ખ્યાલ આવ્યો ને કે ખુશ રહે છે? લાગ્યું ને એવું? હા, ખુશ રહે છે. ના, કોઈ કારણ છે? ખુશ રહેવાનું કોઈ કારણ છે ખરું? એટલે तू शू के छे एने खुश ना रहेवू जोईए एम ना कोई तो कारण छे खुश रहेवानुं कोई तो कारण छे ए दिवसे दिवसे फिट થઈ રહી છે એનાથી વિશેષ કારણ બીજું શું હોઈ શકે ના ના બહુ મોટું કારણ છે એને કહી દો ને નોકરી છોડી દે આખો દિવસ ટ્રેનિંગ જ કરે આખો દિવસ મેદાન પર જ રહે નોકરી કરવાની કોઈ જ જરૂર નથી એને કોઈ ટ્રેનિંગ જ કરે એ ખુશ રહે એ આમ આનંદિત રહે એમાં મને શું વાંધો હોઈ શકે હવે તો એની પાસે ઇન્ટરનેશનલ ટ્રેનર પણ છે ઓલિમ્પિક પણ રમશે ને તો હવે જોયું મેં આમ હાથ પકડી બોડી બેલેન્સ ચેક ને કઈ આમને આમને મને તો એક્સરસાઇઝ આવડતી જ નથી હું તો ગાંડો છું ચસકેલો છું નહીં અરે અનુ બેટા તારે જેને સમજવો પડશે ને મારો દીકરો જિંદગીમાં પહેલી વાર ઘરની બહાર એકલો રહે છે કદાચ બહાર એને બહુ એકલું રાખતું હશે બેટા અનુ તારા સિવાય બીજા કોનો આધાર છે એની પાસે કે તો મને तेरे पर गुस्सा करे तने गम्मे तेम बोले ना तेरू खराब नहीं लगांडे बेटा बेटा कोई मानस कोई ने पोतानु गणतु होय ने तो जाम गुस्सा करे के नहीं अनु अभय तारी पर गुस्सा करियो ने तने गम्मे तेम बोलियो ने एनो अर्थ ए छे के तारी पर एनो हक समझे छे बेटा आटली बात तू समझी न सकी तारा सिवाय बीजू कोण छे एनु के तारी सामे तो एनु मन हलकू करी सके छे ने बेटा नु मानस खराब नहीं होतो बेटा पात्र एनो समय खराब होय छे હવે તું અને હું એ વસ્તુ નહીં સમજીએ તો કોણ સમજશે બેટા એના મનનો પણ વિચાર તો કરવો જોઈએ ને આપણે તું જોઈ છે ને નોકરી હરીફાઈ ઘરની મગજમારી બેટા વિકી એનો બહુ સારો મિત્ર છે પણ આખરે મિત્ર જ છે ને એને ઘરે રહેવું પડે છે હવે કોઈ ટ્રેનર પણ નથી એટલે ટ્રેનિંગ પણ નથી મળતી ને એને કંઈક એને દુખ્યું હોય કે એને કંઈક કહેવું હોય તો એ કોને જઈને કહે એને પણ કંઈક તો ટેન્શન હોય ને બેટા પાછી એને સોગંદ પણ લીધી છે કે જ્યાં સુધી ઢાલ જીતીને નહીં આવે ને ત્યાં સુધી ઘરનો ઉમરો પણ નહીં ઓળંગે અનુ કોઈ પણ માણસને ભલે ને ગમે એટલો આત્મવિશ્વાસ હોય પણ ક્યાંક તો એને અંદર થોડો ભય તો હોય કે નહીં હા કાકી મારી જ ભૂલ થઈ ગઈ મારે એને સમજવો જોઈતો હતો મેં બહુ વિચિત્ર વર્તન કર્યું એની સાથે દીકરા મેં તને કહ્યું ને માણસ ખરાબ નથી હોતો સમય ખરાબ હોય છે જો એ દીકરો બન્યો तो तारे माँ बनीने साथे उभा रहेवू पड़शे ने जो तू दीकरी बने ने तो एने मानी जेम तारा पड़खे उभा रहेवू पड़े बेटा आज पति पत्नी नो संबंध होय छे अने मारा अनुभव परथी कहूं तो 95% एक स्त्रीए ज मां बनवू पड़े छे बेटा अने ज्यारे पुरुष ने खबर पड़े छे ने कि पत्नी नहीं पण मां सामे ऊभी छे तो बधु भूली जाए छे पछी एने कोई बात में कोई समझ नहीं पड़ती अनु पुरुष फक्त लग्न करे छे पण एनो संसार स्त्री ज चलावे छे કારણ કે એક સ્ત્રીને જ સંસાર ચલાવતા આવડે છે. અભય જો શું છે? મને ખબર છે તમે એની જ સાઈડ લેવાના છો. કાંડો થઈ ગયો છે તું. જવા દો. તમને નહીં સમજાય. તને પોતાને સમજાય છે? શું કે તું આટલો ગુસ્સે શું કામ છે? હું ગુસ્સામાં નથી. તો આ શું? મારું એટલું જ કહેવાનું છે કે એને મર્યાદામાં રહેવું જોઈએ. શું બોલે છે તું? અનુ ક્યારે એની મર્યાદા ભૂલી નથી. હા એ ભૂલી તો નથી પણ એ ભૂલે પણ નહીં. એટલે મારું કહેવાનું એટલું જ છે કે થાય એટલી ટ્રેનિંગ કરવાની, પ્રમાણ સરસ કસરત કરવાની બસ. ઓ ભાઈ એનાથી કેટલું થશે અને કેટલું કરશે એનો ટ્રેનર નક્કી કરશે ને. એવું થોડો હોય. એ કેમ નક્કી કરે? તો કોણ નક્કી કરશે? હું નક્કી કરીશ. તું કોણ નક્કી કરવા વાળો? વર છું એનો. ઓ ભાઈ ઘરમાં મેદાનમાં નહીં. જો ભાઈ ઘર અને મેદાનનો ફરક મને નહીં સમજાવ. આ જીવનમાં તો એનો વર છું જ ને, અને ઘર હોય કે મેદાન હું એનો વર જ રહેવાનો છું. સમજ્યા? આવ્યા મોટા ઘર મેદાન. હું શું બોલી રહ્યો છું? મને કઈ જ નથી સમજાતું. સાચી વાત છે. બહુ સાચી વાત છે. ભાઈ શું સાચી વાત છે? મારે એની સાથે શું લેવા દેવા? કંઈક વધારે પડતું જ બોલી રહ્યો છું. એ સ્વતંત્ર છે, એ ભલે ને પ્રગતિ કરે, મારે શું લેવા દેવા એની સાથે? અરે આટલું બધું બોલવાની કોઈ જરૂર જ નથી. ઘરની બહાર રહું છું ને એટલે મારું મગજ જ બંધ થઈ ગયું છે ભાઈ. મગજ ફરી ગયું છે. ઘરને બહુ મિસ કરું છું. અને હું આવી રીતે કેમ બોલ્યો? શું કામ બોલ્યો? મને ગુસ્સે થવાની કોઈ જરૂર જ નહોતી. તો ભાઈ આ બધું શું થઈ રહ્યું છે? મને કંઈ સમજાતું જ નથી. કંઈક તો ગડબડ છે. થઈ શકે, બધું બની શકે. તું વર છે એનો. અને સાંભળ ને, ક્યાંક એવું તો નથી ને કે તને એની ઈર્ષ્યા થાય? અનુ એને કઈ વાતનો ગુસ્સો આવ્યો છે એને પોતાને જ નથી ખબર હોતી બેટા. એની ચીડ કે એનો ગુસ્સો કેમ છે એ પહેલા આપણે સમજવું પડે છે અને પછી એને સમજાવવું પડે કે તમને આ વાત પર ગુસ્સો આવ્યો છે. ત્યારે એને સમજાય છે કે અચ્છા મને આ વાત પર ગુસ્સો આવ્યો હતો. અનુ હું જાણું છું કે મારો દીકરો સાવ ગાંડો છે. સાચું કહું છું. ઘરની બારે ભલે આમ વાત થઈને ફરતો હોય પણ અંદરથી એ બહુ નરમ દિલનો છે. સાવ ભોળો. એને લાગણીઓ સમજાતી જ નથી. ક્યારે રડવું છે કે હસવું છે કે ગુસ્સો આવે છે એ એનું જ એને ખબર નથી પડતી. આવા લોકોને પેલું શું કહેવાય? પેલું કે ને આપણે હા લાગણીશીલ મૂર્ખ એવો છે મારો દીકરો. હવે તું વિચારી લે આવા માણસ સાથે તારા લગ્ન થયા છે અનુ. હવે એ ડોબા શું થયું છે તને? મને કઈ જ નથી સમજાતું. ઇનસિક્યોર થઈ ગયો છે તું. પણ હું શું કામ ઇનસિક્યોર થાઉં? થઈ શકે, બધું બની શકે છે. બે કારણો છે. એક તો બીજા પુરુષના કારણે અને બીજું અનુની પ્રગતિના કારણે. બીજા પુરુષનો તો સવાલ જ નથી. અનુ એવું કરે જ નહીં. આપણને બધાને અનુ પર પૂરેપૂરો વિશ્વાસ છે. હવે રહ્યું બીજું કારણ, અનુની પ્રગતિ. તને ક્યાંય એવું તો નથી લાગી રહ્યું ને કે અનુ ફિટનેસમાં તારાથી આગળ જતી રહે? જો દીપકભાઈ તમે જે બંને કારણ આપ્યા ને એ બંને ખોટા છે. તમારી વાત જ ખોટી છે. તું માનીશ નહીં પણ બેમાંથી એક કારણ તો છે. પહેલા તમે શું બોલ્યા હતા? ઈર્ષ્યાનું શું? અભિમાન ફિલ્મની વાત કરતો હતો. એટલે એમાં શું છે ને કે અભિમાન ફિલ્મમાં હીરોની પત્ની ફેમસ સિંગર બની જાય ને તો હીરોને વાંકું પડવા માંડે. તારી સાથે પણ ક્યાંક એવું તો નથી થયું ને? જો ભાઈ, પતિ પત્નીનો સંબંધ છે ને વિશ્વાસ પર ટકેલો હોય. આ મારું લગ્ન જીવન પણ કઈ આદર્શ લગ્ન જીવન નથી. ના એમાં આદર્શ વહુ છે અને ના તો હું આદર્શ વર બની શક્યો. મારા લગ્નમાં તો શાંતિ જેવું કંઈ છે જ નહીં. પણ તમારા બંનેની વાત એવી નથી. તમારા બંનેનું લગ્ન જીવન એક આદર્શ લગ્ન જીવન બની શકે, કારણ કે તમે બંને આદર્શ વ્યક્તિઓ છો. પેલું કહેવાય છે ને, મેડ ફોર ઈચ અધર. એટલે તું આ બધા ફાલતુ વિચાર કરવાના બંધ કરી દેજે. હા, કહી દઉં છું. અને એની ટ્રેનિંગ પર ધ્યાન આપવાને બદલે તું તારી ટ્રેનિંગ પર વધુ ધ્યાન આપ. સમજ્યો? પત્ની સફળ થાય ને તો એનો ગર્વ કરવો જોઈએ, ના કે ઈર્ષ્યા. સમજાય છે તને હું શું બોલી રહ્યો છું? કંઈ વાંધો નહીં, તું આરામ કર, આપણે પછી વાત કરીએ. આરામ કર. તારા જેટલો સમજદાર મારામાં એટલી બધી સમજણ એ તો કઈ જ ખબર નથી પડતી. મારી પાસે તો ટ્રેનર પણ નથી મારા મન અને શરીરને ફિટ રાખવા માટે. નહીં ભાઈ, એટલે જ હું ટ્રેનિંગ લઉં છું ને, અને બધું જે પછી હું તને શીખવાડીશ. રેવા દે, મને કઈ જ જરૂર નથી. પ્લીઝ મારે પોઝેસિવ ન થવું જોઈએ. આનું મારી પત્ની નથી પણ મિત્ર છે. આવું કેમ થઈ રહ્યું છે મને? એની તો કંઈ ભૂલ જ નથી થઈ. અમે છૂટા તો પડવાના જ હતા, એ નક્કી જ હતું ને. એટલે એ તો મારી ઈચ્છા જ હતી, એટલે હજી પણ છે જ. હજી પણ કંઈ બદલાયું નથી. અમારી વચ્ચે એ જ તો નક્કી થયું હતું અને એ જ થવાનું છે. હરીફાઈ પછી અમે કાકાને કહી દઈશું અને છૂટા પડી જઈશું. ક્યાંક એવું તો નથી ને કે હું અનુના ઉપકાર નીચે દબાઈ જવાને લીધે મને આવું બધું થાય છે? કે પછી એની પ્રગતિથી મને ઈર્ષ્યા થાય છે? એના પોસ્ટર લાગ્યા ત્યારે હું પોતે પેંડા વેચતો હતો. મને તો પેલી અભિમાન ફિલ્મ જેવી કોઈ જેલેસી નથી, બીજું કંઈ પણ નથી. દીપકભાઈ તો કંઈ પણ બોલે છે, મને એવું કંઈ નથી થતું. આનું મોહન સરના વખાણ કરે છે તો હું શું કામ ઇન્સિક્યોર ફીલ કરું છું? આનું મારી ખાસ ફ્રેન્ડ છે અને એક ખાસ મિત્ર માટે હું શું કામ પોઝેસિવ થાઉં? શું થઈ રહ્યું છે? ઘરને મિસ કરું છું, મમ્મીને મિસ કરું છું. ઘરનું કોઈ મારી પાસે નથી એટલે આવું થઈ રહ્યું છે. ઘરની બહાર પહેલી વખત રહ્યો છું એટલે આવું થાય છે. કંઈ નહીં, હરીફાઈ પછી બધું ઠીક થઈ જશે. હા હા, આ જ બરાબર કારણ છે. હોમ સિકનેસ છે. આ રીતનું વર્તન કરી મારે અનુ જેવી સારી મિત્ર ગુમાવી નથી. મારાથી ભૂલ થઈ ગઈ છે, ખરેખર મોટી ભૂલ થઈ ગઈ છે. આટલી મોટી મૂર્ખતા કરી મેં. મારામાં તો અક્કલ જ નથી. મેં શું કામ એનું સાંભળ્યું? ઠીક છે, ભૂલ થઈ ગઈ છે ને તો સુધારી પણ તો શકું છું. એ ઘરની બહાર છે, એકલો છે અને ટેન્શનમાં છે. અત્યારે મારે એની સાથે એક મિત્ર તરીકે વર્તન કરવું જોઈએ. આટલી રાતમાં કોની સાથે વાત કરો? ચાલ, ફોન બિઝી છે એટલે કોઈકની સાથે વાત કરે છે. મારી સાથે વાત નહીં કરવી હોય તો કંઈ વાંધો નહીં. તારે જેની સાથે વાત કરવી હોય ને કરી લે. હા ભાઈ, તું મન હલકું કરી. હરીફાઈ નજીક આવે છે તો વધારે સ્ટ્રેસ નહીં લેતો. કદાચ કાકી સાથે વાત કરતો હશે, અથવા તો દીપકભાઈ સાથે, અથવા કામિની. કઈ વાંધો નહીં. અત્યારે તને જે કોઈ પણ સહારો આપશે ને, હું હંમેશા એનો આભાર જ માનું.